नमस्कार न्यूज 18 માં હું છું આપની સાથે તાનવી માલી નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર સુરતના પાસના આગેવાનો ભાજપમાં જોડાયા પાસ કન્વીનર ભાજપમાં જોડાયા વિજય માંગકુમ કે આએ કેસરી ઉખેસ ધારણ કર્યું છે સીઆર પાટીલની હાજરીમાં જોડાયા કોંગ્રેસના પાંચ સંભવિત ઉમેદવારોની યાદી ધાગંધ્રાથી છત્રીસી ઠાકોર નક્કી મોરબીથી જયંતિ જયરાજનું નામ નક્કી રાજકોટ પશ્ચિમથી મનસુખ કાલરિયા જામનગર ગ્રામેથી જીવન કુંભરવાળિયા તથા ગારિયાધારથી મનુ ચાવડા અથવા પાટીદાર ભાજપની ત્રીજી યાદીનું કાઉન્ટડાઉન શરૂ બીજા ચરણના 16 ઉમેદવારોની જાહેરાત બાકી મોડી રાત સુધીમાં બાકી 16ની જાહેરાત થઈ શકે છે બીજા ચરણની 93 પૈકી 16ની જાહેરાત જ બાકી કચ્છના રાપરમાં કોંગ્રેસના 100થી વધુ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં ભાજપમાં જોડાયા કાર્યકરોનું કેસરીયો ખેસ પહેરાવી સ્વાગત કરાયું રાજકોટમાં પાલ અંબાલિયાને ટિકિટ ન મળતા કોંગ્રેસના કિસાન સેલમાં નારાજગી ત્યારે કિસાન સેલના આગેવાનોએ સોશિયલ મીડિયામાં રોષ બતાવ્યો પાલ અંબાલિયા માટે ટિકિટની માંગ કરી કોંગ્રેસ ઉમેદવારોની ચોથી યાદી જાહેર ધરમપુરથી કિશન પટેલની ટિકિટ તો ભરૂચથી જયકાંત પટેલની અને જંબુસરથી સંજય સોલંકીની ટિકિટ બોટાદથી રમેશ મેરને ભાવનગર પૂર્વથી બળદેવ સોલંકીની ટિકિટ ત્યારે ભાવનગર ગ્રામેથી રેવતસિંહ ગોહિલની ટિકિટ કોંગ્રેસે વધુ 9 ઉમેદવારો કર્યા જાહેર કોડીનારથી મહેશ મકવાડાની ટિકિટ તલાલાથી માનસી ડોડિયાની ટિકિટ અને દ્વારકાથી મોળું કંડોરિયાની ટિકિટ કોંગ્રેસે ત્યાર સુધી 104 ઉમેદવાર જાહેર કર્યા દ્વારકામાં કોંગ્રેસે મોળું કંડોરિયાને આપી ટિકિટ મોળું કંડોરિયાને ચૂંટણી લડવા આપી લીલી ઝંડી મોળું કંડોરિયાએ કહ્યું કે ઓખા મંડળમાં લોકો પરિવર્તન ઇચ્છી રહ્યા છે મહેસાણામાં 5 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી ઉમેદવારના નામ જાહેર કરતા પહેલા ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ વિજાપુરમાં પ્રચાર શરૂ કર્યો બોટાદથી ટિકિટ ન મળતા કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ નારાજ થયા ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી કહ્યું બોટાદથી હું સાચો ઉમેદવાર પક્ષનો નિર્ણય મને સ્વીકાર્ય નથી મારી સાથે 2017નું પુનરાવર્તન થયું બોટાદથી કોંગ્રેસે રમેશ મેરને મેદાને ઉતાર્યા બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે રમેશ મેર બોટાદમાં સ્થાનિક ઉમેદવારની કરી હતી માંગ જંબુસર બેઠક પરથી સંજય સોલંકીને કોંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કર્યા જંબુસર બેઠક પરથી સંજય સોલંકીને ફરી રિપીટ કર્યા સમર્થકોમાં ખુશીનો માહોલ વલસાડની ધરમપુર બેઠક પર કોંગ્રેસે કિશન પટેલને આપી ટિકિટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઉપપ્રમુખ છે કિશન પટેલ અમરેલી ધારીથી કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર કીર્તિ બોરીસાગરે પ્રચાર શરૂ કર્યો ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા જ પ્રચાર શરૂ કર્યો બગસરામાં કીર્તિ બોરીસાગરનું કરાયું સ્વાગત કોંગ્રેસે ડોક્ટર કીર્તિ બોરીસાગરને પ્રથમ વખત ટિકિટ આપી ભરૂચ બેઠક પર કોંગ્રેસે જયકાંત પટેલને ટિકિટ આપી કોંગ્રેસ કાર્યાલયમાં ફૂલહારથી સ્વાગત કરાયું 1994થી કોંગ્રેસ સાથે સંકળાયેલ છે જયકાંત કહ્યું કે હું છેલ્લા 22 વર્ષથી ટિકિટ માંગી રહ્યો હતો ગીર સોમનાથની તલાલા બેઠક પર માનસી ડોડિયાને કોંગ્રેસે ટિકિટ આપી કોડીનાર બેઠક પર મહેશ મકવાણાનું નામ જાહેર કર્યું સિટિંગ ધારાસભ્ય મોહનવાળાની ટિકિટ કાપીને મહેશ મકવાણાની ટિકિટ આપી અગ્રેસર ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સુરતની મુલાકાતે ચૂંટણીને લઈને ભાજપમાં ભાજપ લોક સાથે વ્યારા દાહોદ તથા ભિલોડામાં સીધો સંવાદ કરશે ચૂંટણી અંગે લોકોના મનની આકાંક્ષા જાણવા વિવિધ સ્થળો પર સજેશન બોક્સ રખાશે ત્યારે રૂપાલાએ કહ્યું લોકોના મંતવ્યો પરથી રોડમેપ બનાવાશે ત્યારે ગુજરાતમાં ભાજપનો વિજય થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર સંજય કોરડિયાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર ભવનાથના મંદિરો તેમજ દામોદર કુંડ અને સંતોના આશીર્વાદ બાદ શરૂ કર્યો પ્રચાર આપમાં જોડાયેલા કેસરીસિંહ 37 કલાક બાદ ફરી ભાજપમાં જોડાયા કહ્યું કે ઉમેદવાર સાથે મનદુખના કારણે આપમાં ગયો હતો હું ભાજપના કાર્યકર તરીકે કાર્યરત છું માતરના ભાજપ ઉમેદવારને જીતડવા મહેનત કરીશું પોરબંદરમાં ભાજપના ઉમેદવાર બાબુ બોખરિયાનો નિર્ણય ઉમેદવારી ફોર્મ સાદગીપૂર્વક ભરશે મોરબીની દુર્ઘટનાના કારણે લીધો આ નિર્ણય ઢોલ ડીજે કે સરઘસ કાઢ્યા વગર ભરશે ઉમેદવારીપત્ર ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા કેરળના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનંદન ગુજરાત મુલાકાતે મણિનગરમાં આવેલા મદ્રાસી મંદિરમાં કર્યા દર્શન ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી જીતવા હવે કેરળના અધ્યક્ષ પણ મેદાને કેરળના પ્રદેશ અધ્યક્ષે મદ્રાસી સમાજના પ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી સમાજના હોદ્દેદારો સાથે બેઠક પણ યોજશે અધ્યક્ષ વિધાનસભાની ચૂંટણી પૂર્વે છોટાઉદેપુરમાં જાહેર સ્થળો પર મતદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજન શિક્ષકોએ નાટક ભજવી મતદાન જાગૃતિ અંગે લોકોને અપીલ કરી
राजकोटना जसदनमां चूंटणी पहेला लोकोमां रोष, प्राथमिक सुविधाथी वंचित स्थानिकोने कोईपण पार्टीना उम्मेदवारोए मत मांगवा आवा नहींना बेनरो मारीने विरोध कर्यो। अमदावादनी नवी शुरू थयेली रेलवे लाइन पर ओडा ट्रेक पासे ट्रेन उतारवानो प्रयास, रेलवे ट्रेक पासे विस्फोटनो अवाज आव्या बाद ट्रेकना फाटा पड़ी गया त्यारे अनेक बोल्ट पण गायब थया, तो रेलवे अधिकारीए तपास हाथ धरी। गुजरात एटीएस जीएसटी विभाग गुजरात में अलग अलग 205 स्थले दरोड़ा, अमदावाद, भरूच, सूरत, भावनगर तथा जामनगर में खोटा बिलना नामे करोड़ों व्यवहार अंगे तपास, 500 करोड़ गोरखधंधा मामले सूरत पुलिस 21 ने धरपकड़। अमदावाद में एसजीएसटी विभाग अनेक जगहों पर दरोड़ा, 122 पेढ़ियों 200 की वधु स्थले दरोड़ा पड़ा, तेरे अत्यार सुधी में 91 लोगों ने कराई पूछपरछ, तेरे तपास में एटीएस क्राइम ब्रांच की टीम पर छोड़ाई। सूरत में जीएसटी एसओजी पुलिस की कार्यवाही, तेरे 10 लोगों ने अटकायत की, एसओजी ऑफिस से पूछपरछ करी, तो नकली बिल नाम करोड़ों व्यवहार की तपास कराई। अमदावाद, भरूच, सूरत, भावनगर सहित 50 से वधु जगह पर दरोड़ा। जामनगर में जीएसटी दरोड़ा पड़ता वेपारियों में नाराजगी, 10 वेपारियों ने पुलिस अटकायत करी होने आक्षेप, वकील और चार्टर्ड एकाउंटर ने बोलावता थो होबाड़ो, तो जीएसटी ऑफिस से वेपारियों एकठा थे। जामनगर में जीएसटी विभाग की कार्यवाही में 9 वेपारियों ने लई जवाया, जेने लईने वेपारियों और उद्योगकारों एसओजी ऑफिस पहुंचा, उग्र विरोध कर्यो, त्यारे चूंटनी पहला जीएसटी कार्यवाही सामे भारे नाराजगी व्यक्त करी। दाहोद रेलवे स्टेशन पर युवक हाईटेन्शन लाइन थांभला पर चढ़ो, अस्थिर मगज युवक थांभला पर चढ़ता लोगों की भीड़ उमटी, तो रेलवे विभाग अधिकारी भारे मेहनत बाद युवक ने उतारे। मुंबई थी अमदावाद आती शताब्दी एक्सप्रेस में एक व्यक्ति ने रेलवे एसओजी रूपया 57 लाख साथ अटकायत करी, समग्र मामले इनकमटेक्स विभाग ने जाण करता वधु तपास चालू है। साबरमती विस्तार में पानीपुरी खावा जेवी नजीवी बाबत में नाना भाईए मोटा भाई की हत्या करी, समग्र घटना की जाण थता पुलिस आरोपी की धरपकड़ करी वधु तपास हाथ धरी। साबरकांठा डेमाई और प्रतापपुरा वच्चे हाथमती नदी में 2 बाळको डूब्या, नदी में नहावा गये 7 पैकी 2 बाळको डूबता फायर विभाग की टीम बन्ने बाळकों ने मृतदेह बाहर काढ़ा, मृतदेह ने पीएम अर्थे खसेड़वामां आव्या। तापीनी सोनगढ़ सार्वजनिक हाईस्कूल में चोरी, तेरे आचार्य और सीनियर क्लार्क ने ऑफिस में चोरी थी, लैपटॉप, हार्ड डिस्क, हेडफोन सहित रोकड़ मिली 60,500 की चोरी कराई। बनासकांठा में पालनपुर में ज्वेलर्स में चोरी की घटना सामे आवी, ग्राहक बनीने आवेला व्यक्तिए 30 ग्राम सोनानुं पैकेट चोर्युं, मालिके चोरी अंगे पुलिस ने जाण करी, पुलिसे सीसीटीवी ने आधारे वधु तपास हाथ धरी। सुरेन्द्रनगर लखतर में जरमगाम पास अकस्मात में 2 पुलिसकर्मी मौत, रोड पर रोष आ जता बाइक साथ टक्कर थी, तो शंकरभाई ओळखिया और सहदेव गळथर अकस्मात में मौत। गुजरातवासियों ने ठंडी की राह जोवी पड़शे, तेरे 4 दिवस वातावरण सूकू रहेशे, 2 दिवस सुधी तापमान में कोई फेरफार नहीं, 2 दिवस बाद तापमान 2-3 डिग्री वधी शके छे, तो चालू मासे कोल्ड वेव नी कोई संभावना नहीं, डिसेम्बर जान्युआरी में पड़शे ठंडी। तो हज यात्रा ने लईने केन्द्रनो महत्वनो निर्णय, बीज जरूरी खर्चाओ में काप मुकायो, तेरे हज यात्रियों ने मळशे मोटी राहत, खानगी संस्थाओ नहीं करे आरपीपीसीआर टेस्ट, तेरे सामाजिक कार्य माटे हज हाउस नो उपयोग कराशे, महिला उम्मीदवारों माटे कमिटी बनावाई। मोहसिन रजाई स्मृति ईरानी अध्यक्षता में योजाई बैठक में लेवा निर्णय वखाण कर, तेरे स्मृति ईरानी तमाम राज्यों हज कमिटी साथ बैठक करी, तो हज यात्रियों ने राहत आपता खुलासो। कंबोडिया में 17वीं पूर्व एशिया समिट नु आयोजन करायु, उपराष्ट्रपति जगदीप धनगढ़ फिनोम पेन्ह में योजाये समिति में भाग लीधो। आरएसएस सरसंघ संचालक मोहन भागवत झारखंड रांची एयरपोर्ट पर पहुंचा, मोहन भागवत रांची में एक कार्यक्रम में हाजरी आप लोहरदगा जशे, त्यारबाद छत्तीसगढ़ना जशपुर पर जशे। एक सप्ताह में बीजीवार भूकंप आंचकाथी हचमची गयु दिल्ली, एनसीआर नेपाल में हतु तेरे भूकंप केन्द्र, तो रिक्टर स्केल पर 5.4 की तीव्रता आंचकाथी लोग डरी गया। जम्मू कश्मीर ने अनंतनाग में आतंकियों फरी कर्यो गैर कश्मीरी मजूरों पर हुमलो, तेरे आतंकियों फायरिंग में घायल थया बन्ने मजूरों ने होस्पिटल दाखिल कराया। दिल्ली नगर निगम चूंटणी माटे बीजेपीए जाहिर कर्यू 232 उम्मीदवारों की लिस्ट, बचेली 18 सीटों माटे बाद में जाहिर करशे उम्मीदवारों नाम। दिल्ली जल बोर्ड में घोटालाओं आरोप माटे एंटी करप्शन ब्रांचे शुरू करी तपास, दिल्ली सरकार हस्तगत आवनार जल बोर्ड पर छे, तेरे 20 करोड़ घोटाला आरोप। तेलंगाणा में नक्सली साजिश नाकाम, सुरक्षा बलों 15 किलो आईईडी कर्यो नष्ट, तेरे जवानों ने नुकसान पहुंचाड़वानी हती कोशिश। महाराष्ट्र ठाणे में पुलिस जप्त करी 8 करोड़ की नकली चलनी नोटो, तेरे 2000 रूपया की नकली चलनी नोटो साथ 2 लोगों की कराई धरपकड़।
यूपी देवरिया में अंगत दावत में खेलायो खूनी खेल। दबंगो एक परिवार ने मार्यो ढोरमार। त्यारे वीडियो सोशियल मीडिया पर वायरल थयो। पुलिसे लागी तपास में सुरोली विस्तार की आ घटना छे। यूपीना अमरोह में बे पक्षों वच्चे मारपीट सामान्य बात ने लईने थई हती मारपीट। मारपीटनो वीडियो वायरल थयो। गजरौलीना रेलवे स्टेशन रोड नो आ मामलो छे। तो आ साथे हाल समाचार में बस आटलू। वधु समाचार ने अपडेट्स माटे आप जोता रहो न्यूज 18 गुजराती। पूर्व बैठक पर